ઉગત ઝુંપડપટ્ટીમાં લગ્ન પ્રસંગમાં નાચવા બાબતે થયેલા ઝઘડામાં બે ભાઈઓ પર ચપ્પુ વડે હુમલો થયો હતો, જેમાં એકનું મોત નિપજ્યું છે, જેથી પોલીસે ઈજાગ્રસ્ત થયેલા ભાઈનું નિવેદન નોંધી હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉગત વિસ્તારમાં પાણીની ટાંકી પાસે એસએમસી આવાસમાં વિજય શ્રવણ બોરકર પરિવાર સાથે રહેતો હતો. પાલનપુર જકાતનાકા નજીક કાર સર્વિસ સ્ટેશનમાં નોકરી કરી પરિવારને મદદરૂપ થતો હતો. મિત્ર આકાશની બહેનના ઉગત ઝુંપડપટ્ટીમાં લગ્ન હોવાથી ગત રાત્રે રાસ ગરબામાં ગયો હતો. દરમિયાન અન્ય યુવાનો સાથે નાચવા ગાવા બાબતે ઝઘડો થયો હતો. દરમિયાન ધક્કામુક્કી બાદ વિજય અને તેના મોટા ભાઈ રવિ પર કેટલાક યુવાનોએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો, જેમાં વિજયની છાતીમાં ચપ્પુ ઘૂસાડી દીધું હતું, જેથી ભાઈ રવિ બચાવવા જતા તેને પણ પગના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા. ત્યારબાદ હુમલાખોર યુવાનો ભાગી ગયા હતા. આજે ભાઈ શું ઘટના બની હતી? ત્રણ ભાઈ દોસ્તાની બહેનના લગ્નમાં ગયેલા. અમે લોકો નાખતા હતા ત્રણ ભાઈ, તેમાં ધક્કા મૂકી હતી તો એમાં લડાઈ થઈ ગઈ હતી. તો અમે લોકો ભંડાવશ કરીને ગલીના બહાર આવ્યા, મંડપના બહાર. તો એ લોકો પાછા આવ્યા, વાતચીત કરતા કરતા પાછી લડાઈ કરી. એ લોકો માર્યું મારા નાના ભાઈને, તો મોટા ભાઈ છોડાવવા ગયો. પછાથી તો અહીંયા તલવાર લઈને આવ્યા, નાના ભાઈને મારી દીધું. પછી એ લોકો ભાગી ગયા, મોટાને બી માર્યું, મોટાને મારીને ભાગી ગયા. પછી મેં બંનેનો હોસ્પિટલમાં લઈ આવ્યો લાઇફમાં. એ લોકોનું નામ છે ગોળો, પછી રવિ આડાવ, પછી અક્ષય બાટિયા, નિલેશ લાલુ ઓખો. કયા ભાઈને વાગ્યું છે અને કયા ભાઈ ઓફ થઈ ગયેલા છે? શું નામ છે ભાઈનું? ઈજાગ્રસ્ત થયેલા બંને ભાઈઓએ તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ટૂંકી સારવારમાં વિજયનું મોત નિપજ્યું હતું. વિજયને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો ઘરકાવ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતક વિજયના ભાઈ રવિના નિવેદન બાદ રાંદેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.